પ્રશ્ન નંબર 4 એમાં શું કીધું તો કે નીચેના કોષ્ટકમાં જે અંકને 2 વડે ભાગી શકાય તે ખાનામાં લાલ ટપકું 3 વડે ભાગી શકાય તે ખાનામાં લીલું ટપકું 4 વડે ભાગી શકાય તે ખાનામાં પીળું ટપકું અને 5 વડે ભાગી શકાય તે ખાનામાં વાદળી ટપકું અને 10 વડે ભાગી શકાય તેમાં કેસરી ટપકું કરો અને માંગ્યા મુજબના પ્રશ્નના જવાબ આપો તો આપણે અહીંયા 1 થી 100 અંક લખ્યા છે જેને જે પ્રમાણે કીધું એ પ્રમાણે ભાગી શકાય એમાં એ પ્રમાણે ટપકા કરતા જશો અને પછી અહીંયા આપણે જવાબ લખી લેશું ચાલો તો પહેલા તમને કીધું છે 2 વડે ભાગી શકાય તેમાં લાલ ટપકું મારી પાસે લાલ રંગનો હોવાથી હું પિંક કલર લઉં છું ગુલાબી ગુલાબી ટપકું કરું એને 2 વડે ભાગી શકાય છે ચાલો જોઈએ તો કે 2 પહેલા તો 2 લેશું 2 એકા 2 2 2 4 2 3 6 એટલે 2 વડે ભાગી શકાય એટલે તો કે 2 ના ઘડિયામાં આવતા હોય એ સંખ્યા 2 વડે ભાગી શકાય અને પછી કેટલા દૂર થાય આમાં એને 2 વડે ભાગી શકાય ચાલો એટલે લેતા જશું 2 2 2 4 2 3 6 2 6 8 2 5 10 એટલે ટૂંકમાં એક લાઈન મૂકીને પછી આ 2 6 12 2 7 14 2 18 16 2 9 18 2 9 20 એટલે કે 2 ની આડી લાઈન 4 ની આડી લાઈન આવશે 6 ની આડી લાઈન 8 ની અને 10 ની આ બધાને 2 વડે ભાગી શકાય છે જો પછી તમને છે કે 2 3 20 થઈ ગયા હવે તો હવે 11 ગુણે એ રીતે લેતું જવાનું એટલે ટૂંકમાં જેની બે કી સંખ્યા હોય એને 2 વડે ભાગી શકાય એટલે હું દૂ વડે બોલતી નથી પણ તમને હવે તો ખબર પડી ગઈ છે મેં તમને કીધું એ પ્રમાણે કે 2 ની 4 ની 6 ની 8 ની અને 10 ની એટલે કે છેલ્લે 0 આવે એની આડી લાઈન હોય એને 2 વડે ભાગી શકાય છે એટલે હું અહીં એક મૂકીને એક એ રીતે તમને કરી દઉં છું લાલ ટપકું તમારામાં કરવાનું છે આ રીતે બાવન ચોપન પછી પંચાવન છપ્પન અઠાવન અને સાઠ બાસઠમાં ચોસઠ છાસઠ અડસઠ અને સિત્તેર બોતેર ચુમ્મોતેર છોતેર ઇઠોતેર અને એસી બ્યાસી ચોર્યાસી છ્યાસી અઠ્યાસી અને નેવું બાણું ચોરાણું છન્નું અઠાણું અને સો જેને બે વડે ની સરસ ભાગી શકાય એવી કઈ સંખ્યા કે જેનો એકમ નો 2 4 6 8 અને 0 હોય એ બધાને બે વડે ની સરસ ભાગી શકાય જો આ બધાનો છેલો 2 છે પછી આ બધાનો છેલો 4 છે આ બધામાં 6 છે આ બધામાં 8 છે અને આ બધામાં 0 જેને 2 4 6 8 અને 0 વડે ભાગી શકાય એ બે કી સંખ્યા છે એને 2 વડે નિશેષ ભાગી શકાય છે તો હવે આપણે કીધું છે 3 વડે નિશેષ ભાગી શકાય તે ખાનામાં લીલું ટપકું ચાલો 3 વડે એટલે 3 ના ઘડિયા પ્રમાણે અને પછી કેટલા તે લખાય એ પ્રમાણે ચાલશે તો 3 એકા એમાં લીલો રંગ કીધો છે તો હું લીલો ટપકું કરું છું મારી પાસે છે લીલો છો એટલે 3 એકા 3 3 2 6 એટલે આને ઉપર કરો તમને દેખાય 3 1 3 3 2 6 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 31 3 8 24 3 9 27 અને 3 9 30 જો આપણે આ રીતે લઈએ ને 3 ના ઘડિયા પ્રમાણે 3 3 30 સુધી થઈ ગયા હવે 11 13 એ રીતે લેતું જવાનું તો ફરી પાછું આપણે અહીં જોતું જવાનું ખાલી છેલ્લો છેલ્લો જોતા જઈએ 11 13 33 પછી અહીં 6 છે તો 36 પછી અહીં 9 છે તો 39 એટલે 13 13 39 પછી 14 13 42 જો અહીં 12 એક તો પાછું 42 14 13 42 પછી 15 13 45 16 13 48 એટલે બીજી લાઈનમાં ક્યાં આવ્યું એ જ રીતે બીજી લાઈનમાં આવશે પછી 15 16 તેરી 48 પછી 17 તેરી 51 18 તેરી 54 અને 19 તેરી 57 અને 20 તેરી 60 હવે 21 તેરી એ રીતે લેતું જાવ 21 તેરી 63 22 તેરી 66 23 તેરી 69 24 તેરી 72 25 તેરી 75 26 તેરી 78
પછી હવે 31 31 લેવાનું 31 કેરી 3 32 કેરી 32 કેરી 96 અને 33 કેરી 99 આ રીતે 3 વડે નિશેષ ભાગી શકાય એમાં મેલું ટપકું હવે તમને શું કીધું છે કે 4 વડે નિશેષ ભાગી શકાય જો 4 વડે નિશેષ ભાગી શકાય દેખાનામાં પીળું ટપકું એટલે 4 ના ભાગે ગુણાકાર કરવાનો ચાલો એમાં પીળું ટપકું કરું એમાં આ બાજુ ગુણે કરું છું 4 એક 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 અને 4 8 40 11 હવે 11 ચોક 4 8 પૂર થાય પછી ચોક ચોક લેતો જવાનું 11 ચોક 44 12 ચોક 48 પછી 13 ચોક 52 પછી 14 ચોક 56 15 ચોક 60 16 ચોક 64 17 ચોક 68 પછી 18 ચોક 72 19 ચોક 76 અને 20 ચોક 80 હવે 21 ચોક લેવાનું 21 ચોક 84 22 ચોક 88 પછી 23 ચોક 92 24 ચોક 96 અને 25 ચોક 100 ચાલો હવે 5 વડે નિશેષ ભાગી શકાય જો આ 5 વડે નિશેષ ભાગી શકાય એનો એકમનો 5 અથવા તો 0 હોય એટલે એમાં આવશે આખી 5 ની લાઈન અને આખી આ 10 20 30 ની લાઈન કેમ કે 5 ના ભાગનો હોય એમાં કાં એકમનો 5 હોય અથવા તો 0 હોય જોઈએ તો કે 5 1 5 એમાં કેવું કીધું છે 5 વડે ભાગી શકાય તેમાં વાદળી એટલે હું વાદળી રંગ લઈશ 5 1 5 એને આ ખૂણે કરીશ નીચે 5 2 10 5 3 15 5 6 20 5 5 25 5 6 30 એટલે ટૂંકમાં 5 ની આડી લાઈન અને 10 ની આડી લાઈન એટલે આપણે વેગડામાં હોય ને એટલે 35 5 7 35 5 8 40 5 9 45 5 10 50 પછી 55 60 એટલે 11 55 લેવાનું 12 50 60 13 50 65 14 50 70 15 50 75 16 50 80 પછી 17 50 85 18 50 90 19 50 55 અને 20 50 100 ચાલો હવે શું છે કહ્યું કે જેને 10 વડે ભાગી શકાય તેમાં 2 ત્રણ તો 10 વડે ભાગી શકાય એટલે ખાલી છેલ્લી લાઈન જ આવશે કેમ કે 10 એક 10 10 20 30 40 આ રીતે એમાં કેસરી રંગ કીધો છે હવે જો આપણે ભણાવવા છે કેસરી રંગ આવશે એટલે એમાં પાંચે પાંચ રંગ આવશે તો હું કેસરી રંગ છે એ એમાં રાઉન્ડ નથી લીટી કરતો છું 10 એક 10 10 2 20 10 3 30 10 4 40 10 5 50 10 6 60 10 7 70 10 8 80 10 9 90 10 10 100 જો મેં રાઉન્ડ કલરની ટપકું નથી લીટી કરી એટલે ખીચડા જેવું લાગે નહીં એટલે તો ચાલો હવે જોઈએ આપણે અહીંયા એમ કીધું કે 4 વડે ભાગી શકાય એવી કઈ કઈ સંખ્યાઓ છે તો આપણે 4 વડે ભાગી શકાય એમાં કેવો રંગ કીધો હતો કે પીળો પીળો ટપકું હોય એ બધી સંખ્યાને 4 વડે ભાગી શકાય ચાલો તો આપણે લાઈન ટુ લાઈન લેતા જઈશું અને લખતા જઈશું તો 4 વડે ભાગી શકાય એમાં પીળો ટપકું તો પહેલા પહેલા પીળો ટપકું કઈ છે પહેલી લાઈનમાં તો કે 4 અને 8 બીજી લાઈનમાં તો કે 12 16 અને 20 આ રીતે રાઈટ ટુ લાઈન લેતો જાઉં તો ભૂલાય નહીં 12 16 અને 20 પછી ત્રીજી લાઈનમાં તો કે 24 અને 28 24 અને 28 પછી ત્રીજી લાઈનમાં તો કે 32 36 ને 40 જેમાં પીળું ટપકું છે ને લેવાનું 32 36 અને 40 ચાલો હવે ચોથી લાઈનમાં તો કે 44 અને 48 44
સંખ્યા લખવાની છે હવે પાછળ લે 52 56 ને 60 52 56 અને 60 પછી છઠ્ઠી લાઈનમાં 64 અને 68 64 અને 68 પછી સાતમી લાઈનમાં 72 76 અને 80 જો આપણે રૂટા પૂછે લઈ લખું છું જો 72 76 અને 80 હવે આઠમી લાઈન આઠમી લાઈન આપણે રૂપિયા છે તો 84 અને 88 એટલે લખશો 84 અને 88 હવે નવમી લાઈનમાં નવમી લાઈનમાં 92 96 અને 100 92 96 અને 100 આ બધી સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય છે હવે શું કીધું લાલ અને લીલું ટપકું બને હોય તેવી કઈ સંખ્યાઓ છે જેમાં લાલ પણ હોય અને લીલું પણ હોય એટલે લાલ મતલબ મેં તમને પીંકુ કલર કરીને કીધો છે તો કે લાલ અને લીલું બને ટપકું હોય તેવી કઈ કઈ સંખ્યા છે એટલે કે મેં પીંકુ કલર આમાં કરેલ છે એ અને લીલું બને હોય એવી સંખ્યા લખવા કીધી ચાલો લખીએ તો કે પહેલા આમાં લીલું છે પણ લાલ નથી આમાં લીલું અને લાલ બને છે જો 6 છે ને કેમ કે લાલ અને લીલું કીધું છે એટલે આપણે પહેલી અંકની સંખ્યા મળી 6 એટલે લખી નાખી 6 પછી 6 હવે જો તમને એક સંખ્યા મળી જાય એના આધારે પાછળની મળી જાય હવે 6 ના ઘડિયા પ્રમાણે ચાલો 6 દું હવે જે કહી ને 6 દું શું થાય તો કે 12 તો કે હવે લાલ અને લીલું કીધું તમને 12 માં જોવા મળશે જો અહીંયા તો ભૂલ લાલ ને વાદળી છે જો આપ્યું લાલ ને લીલું તો કે 12 તો હવે 6 ના ઘડિયા પ્રમાણે ચાલો 6 દું 12 6 તેરી તો કે 18 તો હવે 18 માં લાલ ને લીલું છે છે એટલે 6 તેરી 18 પછી 6 4 તો કે 24 6 4 24 થાય જો આપણે 18 પછી અહીંયા 18 છે પછી લાલ ને લીલું બંને હારે કહી દેવું 24 સુધી છે ચાલો તો 6 4 24 6 5 30 હવે હું અહીંયા જોવાના છે તમે જોતા જાજો જો 30 માં છે લાલ ને લીલું પછી 6 5 30 6 6 તો કે 36 જો 36 માં છે લાલ ને લીલું 6 7 તો કે 42 તો જો 42 માં લાલ ને લીલું 6 7 42 6 8 48 6 ને 90 તો કે 54 6 દાણ તો કે 60 મેં જે અંક લખ્યા છે બધામાં લાલ ને લીલું હોય 6 દાણ 60 પછી હવે 6 દાણ 60 થઈ ગયા તો કે 11 6 લેવા 11 6 66 12 6 તો કે 72 6 છે ને 72 માં 12 6 72 13 6 તો કે 78 પછી 14 6 તો કે 84 છે લાલ લીલું પછી 15 6 તો કે 90 પછી 16 6 96 અને 17 6 તો 102 થાય એટલે એ તો છે નહીં એટલે આપણે આટલા સુધી આવશે લાલ લીલું હવે તમને ત્રીજું કીધું 2 અને 4 વડે ભાંગી શકાય તેવી કઈ કઈ સંખ્યાઓ છે જેને 2 વડે પણ ભાંગી શકાય અને 4 વડે પણ ભાંગી શકાય તો કે 4 અને 2 એમાં પણ કેવું છે પીળું અને ગુલાબી જો 2 નો ઉપયોગ છે ને એ 4 પણ થાય એટલે કે જો 2 માં છે ખાલી પિંક કલર એટલે લાલ કલર અને 4 માં છે લાલ અને પીળો તો કે પેલો અવયવ આપણને છે ને 4 મળશે એટલે એને છે આપણે આને 4 વડે ભાગી શકાય એને 2 વડે પણ ભાગી શકાય તો આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો અને એવો બીજા ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે જેમાં લાલ અને પીળો હોય એવો તો કે 4 પછી લાલ અને પીળો ક્યાં છે તો કે 8 તો કે જે પહેલામાં છે એવો એટલે આપણે ત્યાં બોર્ડ પર જોવા નહીં છે આમાંથી જોઈને ડાયરેક્ટ લખી નાખશું 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 10 40 11 4 44 12 4 48 13 4 52 14 4 56 15 4 60 16 4 64 17 4 68 18 4 79 19 4 76 અને 20 4 80
હવે ચોથું 2 3 અને 4 ત્રણેય વડે ભાગી શકાય તેવી કઈ કઈ સંખ્યા છે જો 2 3 અને 4 ત્રણેય વડે નિશેષ ભાગી શકાય એટલે આપણે એનો અવયવ શોધી લઈએ તો કે 2 ના ઘડિયામાં તો કે 2 તેરી 2 દુ 4 2 તેરી 6 એટલે આપણે 3 અને 4 નો પહેલો અવયવ શોધવાનો એટલે મળી જાય 3 ચોક ને તો કે 12 તો 12 છે 2 ના ઘડિયામાં આવે 2 6 12 3 6 12 અને 4 તેરી પણ 12 આવે એટલે આપણે પહેલો અવયવ છે 12 મળશે એટલે 12 ના ઘડિયા પ્રમાણે ચાલવા દે તો પણ આપણે જોઈ લઈએ જો 2 3 અને 4 એટલે 12 12 માં છે ને જો લાલ લીલો અને પીળો ત્રણેય રંગ છે જેને 2 વડે પણ ભાગી શકાય 3 વડે પણ ભાગી શકાય અને 4 વડે પણ નિશેષ ભાગી શકાય એટલે પહેલો અવયવ આપણને 12 મળ્યો છે એટલે પહેલો ગુણક 12 છે 12 ના ઘડિયા પ્રમાણે ચાલશે 12 12 2 24 જો 12 સુધીની સંખ્યા છે તો 12 સુધી ગમે તેમ જોજો એને 2 3 અને 4 વડે બીજી એકય સંખ્યાને ભાગી શકાશે નહીં કા 2 વડે ભાગી શકાતી હોય અથવા તો 3 વડે ભાગી શકાતી હોય અથવા તો 4 વડે પરંતુ પહેલા પહેલી સંખ્યા તમને 12 મળશે જેને 3 એ વડે ભાગી શકાય એટલે 12 ના ઘડિયા પ્રમાણે ચાલવાનું તો કે 12 એક 12 12 2 24 12 3 36 12 4 48 12 5 4 60 12 6 72 12 7 84 12 8 96 12 9 108 હવે 28 સુધી આવે કેમ કે 108 તો છે નહીં હવે જો મેં તમને આ ત્રણેય ટેપ કાવતા કોઈ જેવા આવ્યા છે અંક લેખા છે જેમાં લાલ લીલો અને પીળો 12 પછી 12 થી 24 માં લાલ લીલો અને પીળો પછી 12 તેરી 36 એમાં લાલ લીલો અને પીળો 12 4 48 છે પછી 12 4 48 12 5 60 એમાં લાલ લીલો પીળો 12 5 60 12 6 72 72 માં લાલ લીલો પીળો 12 7 84 છે લાલ લીલો પીળો પછી 12 8 96 આ ત્રણેય માં એક રંગ થતો આવશે ચાલો હવે ક્યાં ક્યાં ખાનામાં પાંચ રંગના ટપકા છે પાંચે પાંચ ટપકા આવતા હોય એવું કયું ખાનું છે તો કે પાંચે પાંચ ટપકા આવતા હોય અત્યાર સુધી તમને મેં આમાં અંડરલાઈન કરી ત્યારે એકેમાં પાંચે પાંચ અથવા ટપકા આવતા નહોતા એક આમાં મને છે પાંચ ટપકા જોવા મળ્યા જો 1 2 3 4 અને 5 બીજા એકેમાં પાંચે પાંચ આવતા નથી કા અમુકમાં 4 આવે કા 3 આવે અથવા તો 2 આવે અમુકમાં તો 1 જ આવે તો આમાં આ 60 છે એના પાંચે પાંચ ટપકા આવે છે તો આ 60 એ એવી સંખ્યા છે જેને 2 વડે 3 વડે 4 વડે 5 વડે અને 10 વડે નિશેષ ભાગી શકાય છે તો કે 60 છે એવી સંખ્યા છે જે પાંચે પાંચ સંખ્યા વડે નિશેષ ભાગી શકે છે હવે પાંચ પાંચ અને 10 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કઈ કઈ છે તો મેં તમને કીધું કે 5 અને 10 વડે ભાગી શકાય એમાં વાદળી રંગ છે એટલે 5 વડે અને 10 વડે એ ભાગી શકાય એ 5 એને જેને કહું ના 5 અને 0 છે એ તો લખીએ 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25